Hello, good morning everyone. My name is Nimesh Patel. Today's we are our new topic here, Sports Day. आज આપણે રમતગમત દિવસ વિશે જાણીશું જેથી કરીને તમે રમતગમત વિશે થોડા માહિતગાર થાઓ. રમત અને સ્પોર્ટ્સ શારીરિક ગતિવિધિ છે જે પ્રતિયોગી સ્વભાવના કૌશલ્ય વિકાસમાં મદદ કરે છે. સામાન્ય રીતે બે કે વધુ સમૂહ એકબીજા સાથે મનોરંજન કે ઇનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે કોમ્પિટિશન કરે છે. પછી મહિલાઓ હોય કે પુરુષ હોય, બંને માટે રમત ગતિવિધિઓમાં પ્રોત્સાહન આપવાની જરૂર છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે સરિતાબેન ગાયકવાડ, જે આપણા જ ડાંગ વિસ્તારની અંદર જેમણે રમતગમતની અંદર ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે, અને સાથે સાથે આ મહિલાઓ અને સાથે સાથે પુરુષ તરીકે જુઓ કે વિરાટ કોહલી કે જેમણે ભારતનું નામ રોશન કર્યું છે. એટલે કે એક વ્યક્તિની શારીરિક માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન કરે છે. નાગરિકોના ચરિત્ર અને સ્વાસ્થ્યના નિર્માણ દ્વારા રાષ્ટ્રની મજબૂતીને પ્રદાન કરવામાં આવે છે. સાથે સાથે રમત મનુષ્યના કાર્ય કરવાની રીતમાં ગતિવિધિ અને સક્રિયતા લાવે છે. રમતનું આપણે મહત્ત્વ જોઈએ તો ભૂમિકાને કોઈ પણ નજરઅંદાજ કરી શકાતું નથી, કારણ કે આ હકીકતમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. લોકો પોતાના વ્યક્તિગત વિકાસ સાથે સાથે વ્યવસાયિક વિકાસ સાથે માટે રમતની ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે. પછી યુવક અને યુવતીઓ બંનેના માટે સારા સ્વાસ્થ્યનું નિર્માણ કરવા માટે ખૂબ જ સારું છે. આ લોકોને માનસિક રૂપે સતર્ક, શારીરિક રૂપે સક્રિય અને વધુ લાભકારી થઈ શકે છે. તેઓ વધુ અનુશાસિત, સ્વસ્થ અને સક્રિય, સમયનિષ્ઠ બની શકે છે અને સહેલાઈથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. અને આ જ વસ્તુ આપણે બીએડની અંદર તાલીમ લઈશું. એટલે કે મન કે દિમાગને સંપૂર્ણ શાંતિપૂર્ણ, ઝડપી અને સારી એકાગ્ર સાથે સક્રિય કરીએ છીએ. એટલે કે દરેકના જીવનની અંદર એક બ્રેક હોય છે, જે આપણે શેની અંદર કરીએ છીએ, સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરીએ છીએ. દાખલા તરીકે તમે જોઈ શકો છો, સેટરડે હોય કે સન્ડે હોય, એવરી વન જસ્ટ ટુ બી પ્લેઇંગ અ ક્રિકેટ, અદરવાઇઝ ગોઈંગ ફોર ધ આઉટડોર્સ. હિયર ઇઝ ધેર સમ વી આર ટોપિક ડિસ્કસ હિયર ઇન અ સ્પોર્ટ્સ ડે. સ્પોર્ટ્સ ડેની આપણે જે શરૂઆત કરશું તો સૌથી પહેલાં પ્રાર્થનાથી શરૂઆત કરશું કે કોઈ પણ વસ્તુ હોય એની અંદર શું હોવું જોઈએ. ભગવાનની પ્રાર્થનાની સાથે જ આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ. સાથે સાથે આપણે દીપ પ્રાગટ્ય પણ કરીએ છીએ. અહીં તમે જોઈ શકો છો ટાઈમ ટેબલ કરીને છે કે એક શિક્ષક તરીકે જ્યારે તમે શાળાની અંદર જશો તો તે સમય દરમિયાન તમારે પણ આ એક પ્રકારનું ટાઈમ ટેબલ બનાવવામાં આવશે. એ ટાઈમ ટેબલ આપણે ક્યાં શીખશું? બીએડની અંદર જ્યારે તાલીમ રહીશું ત્યારે આ શીખવામાં આવશે. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે અહીં એક 12 કે 13 રમત આપવામાં આવી છે. લીંબુ ચમચી છે, સોય દોરો છે, ભોગ બેલેન્સ છે, ત્રિપગી દોડ છે, કોથળા દોડ છે, 100 મીટર દોડ છે, આંધળા પાટા છે, ચાલના ચોટાડ છે, ડોઝ બોલ છે, ફુગ્ગા ફુલાવ છે, ફુગ્ગા ફોડ છે, 7 ઠીકડી છે, રૂમાલ દાવ છે અને રસ્સા ખેંચ છે. તમે જોઈ શકો છો એની બાજુની અંદર સમય મર્યાદા જેવી છે, એટલે કે 9 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી આ સ્પોર્ટ્સ ડેની આયોજન કરવામાં આવે છે. એટલે દરેક આટલી રમતો આપણે કેટલી મિનિટમાં કેવી રીતે અને કેવી રીતના આપણે રમાડી શકીએ એની તાલીમ આપણે બીએડની અંદર આપવામાં આવશે. એટલે કે જ્યારે પણ આપણે કોલેજની અંદર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરશું તો તે સમય દરમિયાન આપણે એ દરેક વસ્તુ અલગ અલગ રીતે શીખશું. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે લીંબુ ચમચીની રમત છે તો એની અંદર 9 વાગ્યાથી લઈને 9 થી 15 સમય છે, એટલે કે માત્ર ને માત્ર 15 મિનિટ છે. હવે એ 15 મિનિટની અંદર આપણે એ રમત કેવી રીતે રમાડી શકશું અને એનું આયોજન આપણે કેવી રીતના કરશું, એ દરેક વસ્તુની તાલીમ આપણે શેની અંદર આપવામાં આવશે? બીએડની અંદર. અને એ જે તમે તાલીમ લેશો એ દરેકની તાલીમ તમે ક્યાં જઈને ઉપયોગ કરશો? શાળાની અંદર, કે જેથી કરીને તમે શાળાની અંદર જઈને એક સારું પ્રતિનિધિત્વ કરી શકો છો અને સાથે સાથે વિદ્યાર્થીઓનો પણ લીડરશિપ તરીકેનું એક તમે કાર્ય આપી શકશો. હવે આપણે અગાડી ફોટો તરફ જોશું કે કયા પ્રકારની રમતો છે. તમે જોઈ શકો છો સોય દોરો, કે જેની અંદર તાલીમાર્થીનીઓ રનિંગ કરીને આવે છે અને સાથે સોયની અંદર દોરો પૂવે છે. 2019 અને 2020 દરમિયાન તાલીમાર્થી બહેનોએ એક સરસ અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નારગોલ દરિયા કિનારે, જ્યાં એટલે કે નારગોલ દરિયા કિનારે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે અતિ સુંદર અને સ્વસ્થ હતી.
તાલીમાર્થીઓ આ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે તાલીમાર્થી બહેનો દરિયા કિનારે અહીંયા ચાલા ચોટાણ, જ્યાં આ રમત એવી છે કે જેની અંદર તાલીમાર્થી બહેનોની આંખે પાટો બાંધવામાં આવે છે અને સામે કોઈ પણ તાલીમાર્થીઓનો ફેસની ઉપર એક અથવા બે મિનિટની અંદર ચાલા ચોટાડવામાં આવે છે. ત્યાર પછી લીંબુ ચમચી, તેમાં જોઈ શકો કે એકી સાથે 15-20 વિદ્યાર્થીનીઓ સાથે લીંબુ ચમચી સાથે ચાલી રહી છે અને કેવી રીતના રમત રમાય છે એ તમે જોઈ શકો છો. ત્યાર પછી ચાલતા લીંબુ ચમચી ત્રિપગી દોડ, ત્રિપગી દોડની અંદર બે તાલીમાર્થીઓના પગને રૂમાલ અથવા દુપટ્ટાથી પગે પાટો બાંધવામાં આવે છે અને એ બંદેવ પગ સાથે રહીને બંદેવ તાલીમાર્થીનું ચાલવાનું હોય છે. કોથળા દોડ, ત્યાર પછી છે ફૂલ રેકેટ, એન્કરિંગ એટલે કે સ્પોર્ટ્સ ડેના દિવસે કોણ કયા ટીમની અંદર વિજેતા થયા છે એના માટેનું પણ એન્કરિંગ હોય છે, સાથે સાથે એનાઉન્સમેન્ટ પણ હોય છે. કેરમ, ગોળાફેંક, ચેસ, ડબ્બાફોડ, કેચિંગ બોલ, ભમરડા ફેરવતા તાલીમાર્થીઓ, ખોખોની રમતો રમાડવામાં આવે છે જેથી કરીને જે કોઈ વિદ્યાર્થીઓની દોડની અંદર સારું એવું દોડવીર હોય અને પકડી શકતા હોય એના માટે આ રમત છે ખોખો. ત્યાર પછી રસોઈ કરતા અધ્યાપકો અને તાલીમાર્થીઓ એટલે કે સ્પોર્ટ્સ ડેના દિવસે કોલેજ કેમ્પસની અંદર જ અધ્યાપકો અને તાલીમાર્થીનીઓ સાથે મળીને રસોઈ બનાવવાનું એનું કામ કરવામાં આવે છે અને એ ભોજનની મજા લેતા તાલીમાર્થી મિત્રો અને એ જ ભોજન લેવાનું હોય છે. ક્રિકેટ, આફ્ટર રિસેસ વી આર પ્લેઇંગ ફોર અ ક્રિકેટ મેચ ફોર ઇન અ ક્લાસરૂમ્સ. થેન્ક યુ.